હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે બનાવીશું શિવરાત્રી માટે ફરાળમાં ખવાય તેવી શક્કરિયાની ખીર, જે માત્ર 5 મિનિટમાં બની જશે અને નાના અને મોટા બાળકોને બહુ જ ભાવશે. તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો. તો તેના માટે અમે અહીંયા શક્કરિયા લીધા છે, જેને મેં બાફી લીધા છે અને તેની છાલ કાઢીને તેની નાના નાના કટમાં પીસ કરવાનું છે. શક્કરિયાના ટુકડા થઈ ગયા છે. હવે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લઈ ઘીને ગરમ થવા દઈશું. ત્યારબાદ તેમાં શક્કરિયા જે કટ કર્યા છે તે અંદર નાખી તેને 5 મિનિટ માટે શેકાવા દઈશું. સાથે સાથે આ રીતે હલાવતા જઈશું જેથી શક્કરિયા તેમાં ચોંટી ન જાય. તો શક્કરિયા શેકાઈ ગયા છે. હવે તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું, સાથે તેમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો તમને જેટલું ગળ્યું ભાવતું હોય એટલી ખાંડ તમારે ઉમેરી દેવી. ખાંડ ઉમેરાઈ જાય એટલે તે સારી રીતે મિક્સ કરીને તેને ઉકળવા દેવું. તો અહીંયા આપણે દૂધને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 10 થી 15 મિનિટ થશે એટલે દૂધ આ રીતે ઉકળી જશે અને તેમાં હુંફાળો આવી જશે. ત્યારબાદ તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને ખીર રેડી થઈ ગઈ છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. તો તૈયાર છે શક્કરિયાની ખીર. તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. થેન્ક યુ.